બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેણા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે આ જિલ્લાના ખેડૂતો પશુપાલનના વ્યવસાય તરફ પડ્યા છે. થેડીસા તાલુકાના યાવરપુરા ગામના અર્જુનભાઈ જાટ પણ છેલ્લા 16 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અર્જુનભાઈએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે માત્ર 2 પશુથી શરૂ કર્યો હતો. અત્યારે તેમના પાસે નાના મોટા 50 જેટલા પશુઓ છે અને દરરોજનું તેઓ 250-300 લીટર દૂધ ડેરીમાં ભરાવી વર્ષે 35 લાખ કરતા વધુની આવક મેળવે છે. મારું નામ જાટ અર્જુનકુમાર બાબુલાલ, હું યાવરપુરા ગામનો વતની છું. હાલ મારો અભ્યાસ હું ગ્રેજ્યુએશન પાસ કરેલો છે અને હાલ પશુપાલન સાથે હું સંકળાયેલો છું. આ પશુપાલન અમારે મારા મમ્મી પપ્પા બધા પશુપાલન ખેતી સાથે સંકળાયેલા હતા. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હું પણ એમની સાથે સંકળાયેલો છું અને ખેતી અમારે જોડે 1 એકર ને 21 મોટા જમીન છે, એટલે અમે ધીમે ધીમે લગભગ 15-20 વર્ષથી અમે પશુપાલનનું ધીમે ધીમે 1-2 ગાયથી ચાલુ કર્યું હતું આજથી 10-15 વર્ષ પહેલાં. અત્યારે અમારે જોડે નાના મોટા 45-50 પશુઓ છે અને વાર્ષિક અમે 35 લાખનું જેવું દૂધ ભરાઈએ છીએ અને બનાસ ડેરીનો અમને ખૂબ સારો એવો સપોર્ટ મળે છે, ભાવ પણ સારા મળે છે. દૂધમાં અમારે વાર્ષિક 25-30% અમારે દૂધમાંથી બચત થાય છે, વત્તા ચોખ્ખો નફો અમને બનાસ ડેરી અને ગામની મંડળી 25% જેવો ચોખ્ખો નફો આપે છે, એટલે મૂળ વાર્ષિક અમારે 45-50% જેવો નફો થાય છે. બીજું બનાસ ડેરી દ્વારા અમને ડેરીના ડૉક્ટરો બીજી પશુઓ બીમાર બીજા થાય તો એમાં પણ સારી એવી ટ્રીટમેન્ટ મળે છે. બનાસ ડેરીની બહાર દૂધાળવાની પશુઓની યોજના હોય કે દમણ સહાયની યોજના હોય કે બધી યોજનાઓમાં અમને પણ લાભ મળે છે અને એની સાથે સાથે ગોબરનું જે હાલ નવું ચાલુ થયું એમાં પણ અમને દૂધની સાથે સાથે એક્સ્ટ્રા આવક ચાલુ થઈ છે. શરૂઆતથી અમારી જોડે 1-2 પશુઓ હતા, ધીમે ધીમે એમાં વાછરડી ઉછેર કરી અને ધીમે ધીમે અમે તબેલા આજ 15-20 વર્ષે હાલ અમારી જોડે 40-45 નાના મોટા પશુઓ છે. શરૂઆતમાં અમારે 10-12 લીટર દૂધ જેવું જતું હતું, એની જગ્યાએ હાલ અમારું દૈનિક 250-300 લીટર જેવું અમે વાર્ષિક ભાઈ દૈનિક દૂધ ભરાઈએ છીએ. મહિને ખર્ચ અમારે 2-3 લાખ જેવો પગાર આવે, એમાંથી 2 લાખ જેવો ખર્ચામાં જતો, 1 લાખ રૂપિયા જેવું વધે છે દર મંથલે. વાર્ષિક અમારી જોડે જો દૂધમાંથી 35 લાખ દૂધ ભરાઈએ એમાંથી અમારે 10 લાખ જેવો નફો થાય, બાકી 25 લાખ જેવો ખર્ચામાં જાય. અન્ય પશુપાલકોને અમે પશુપાલન કરો તો બહુ સારી વસ્તુ છે. પશુપાલન ડેરી હવે નફો સારો આપે છે, વત્તા દૂધનો ભાવે સારા છે, ગોબરની પણ એક્સ્ટ્રા આવક છે.